તો વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા છે. શંકાસ્પદ ઝેરી પીણું પીતા ત્રણ લોકોની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝેરી પીણાનો એફએસએલ રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ ઝેરી પીણામાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે, એટલે કે લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે. દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીને લીધે મૃત્યુ થયાની આશંકા છે તે સેવાઈ રહી છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 108 સેવાને લીહોડા ગામે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત પણ લીધી છે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઇન પર જોડાયા છે. મેહુલ, ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા છે. વધુ લોકો ઇજાગ્રસ્ત પણ છે. હાલ જે પ્રકારે એની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે, શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે ગામમાં? બિલકુલ, થી મેહા વાત કરવામાં આવે તો દહેગામના લીહોડા ગામે રાત્રે શંકાસ્પદ પીણું પીવાના કારણે બે લોકોના મોત જે છે તે નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર જે છે તે પ્રકારે અસર પર પહોંચી છે. આ ત્રણેય ગંભીર રીતે જેમને અસર પહોંચી છે તેમને ગાંધીનગર સિવિલ રાખવામાં આવ્યા છે. 108 વાનને ગાંધીનગરના જે દહેગામ તાલુકાના જે લીહોડા ગામ છે કે જ્યાં આ સમગ્ર જે ઝેરી પીણું જે છે પીવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યાં સ્ટેન્ડબાય પણ રાખવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ ઘટના જે છે તે બની હતી. જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી જે છે તેમને આ સ્થળની મુલાકાત પણ લીધી છે. પોલીસે જે આ સંદર્ભે તપાસનો ધમધમાટ રાતથી જ શરૂ કરી દીધો છે અને તેની અંદર જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમની શોધખોળ કરી દેવામાં આવી છે અને પોલીસ આ સંદર્ભે સત્તાવાર નિવેદન જે છે તે 10 વાગે ની આસપાસ આપશે. પરંતુ આ જે ઘટનાક્રમ થયો છે તેની સીધી અસર વર્તાય છે, કારણ કે તહેવારના સમયમાં ગાંધીનગર પાટનગર ગાંધીનગરની થોડે દૂર જ આ જે ગામ જે છે તે આવેલું છે દહેગામની પાસે અને ત્યાં આ પરિસ્થિતિ સર્જાતા એક ગંભીર પ્રશ્ન જે છે તે ઉપસ્થિત થયા છે. જી બિલકુલ મેહુલ, હજુ ત્રણ લોકોની સ્થિતિ છે તે ગંભીર જણાઈ રહી છે. એફએસએલનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે. શું ખુલાસા થયા છે, શું પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે? બિલકુલ, આ ઝેરી પીણું પીવાના કારણે આ જે છે તે સ્થિતિ બની હોવાનું પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે અને જે ઝેરી પીણું જે છે તે તેમને જે પીધું છે તે કોણે આપ્યું હતું તેના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ વડા આ સંદર્ભે પત્રકાર પરિષદ કરવાના છે અને જે આરોપીઓ જે છે તેમની તો શોધખોળ થઈ રહી છે, પરંતુ જે વધુ લોકોને કોઈ અસર ના થાય તેના માટે પણ હવે તપાસ જે છે તે કાર્યવાહી થઈ રહી છે. ગામની અંદર જ જે લોકોએ આ ઝેરી પીણું પીધું છે તે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેમને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે. જે લોકોને ગઈકાલ મોડી રાતે આ અસર થઈ હતી તેવા ત્રણ લોકો હાલ જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સાથે સારવાર લઈ રહ્યા છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ તો સમગ્ર મામલે લીહોડાના પૂર્વ સરપંચ અજીતસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાયા છે વાતચીત માટે. અજીતસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો જે પ્રકારે આ શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા છે તે મામલે આપ શું કહેશો? આ લોકો 5 જણા એ પીધો દારૂ, બરાબર. એમાંથી 2 એક્સપાયર થઈ ગયા, 3 જણા દવાખાને સારવારમાંથી, વધતા બીજા દાન કરવાથી મળ્યા, એમાં બીજા ટોટલ 5 જણા હતા દવાખાને. અજયસિંહ, હજી પણ 3 લોકો છે તેમની હાલત નાજુક જાણવામાં આવી રહી છે. એફએસએલનો રિપોર્ટ છે તે પણ જાણવામાં આવી રહ્યો છે. અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સમગ્ર સ્થિતિ શું આસપાસ જોવા મળી રહી છે? એકની ગંભીર છે, બાકી 3 તો રાઈટ છે. બિલકુલ અજયસિંહ, શંકાસ્પદ ઝેરી પીણું આપણે વાત કરી રહ્યા છે, મિથેલોન ન હોવાનું પણ સામે આવી રહ્યું છે, લઠ્ઠાકંડ ન હોવાનું પણ પ્રાથમિક અહેવાલ મળી રહ્યો છે. સ્થિતિ હાલ ગંભીર જણાઈ રહી છે, તેની પાછળનું કોઈ કારણ? એવું ના પણ હોય કે દારૂ પીવાથી થાય એવું નક્કી નહીં થઈ શકતું, બરાબર. ખાધામાં કોઈક વસ્તુ ખાઈ લીધી તો પણ થાય. બિલકુલ, કોઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ખરા? હા, પહોંચ્યા, રાતના બધાઈ જ છે. બિલકુલ ચોક્કસથી અજયસિંહ, વાતચીત કરવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા છે. શંકાસ્પદ ઝેરી પીણું પીતા ત્રણ લોકોની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે હાલ તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઝેરી પીણાનો એફએસએલ રિપોર્ટ પણ સામે આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ઝેરી પીણામાં મિથેનોલ ન હોવાનો
ખુલાસો છે તે થઈ રહ્યો છે. લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ છે તે જાણવા મળી રહ્યો છે અને તેની જ આ સમગ્ર દિશામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દારૂનું વધુ સેવન અને અન્ય બીમારીને કારણે હાલ થયું હોવાના ખુલાસા છે તે સામે આવી રહ્યા છે. 108 સેવાને હાલ તો લીહોડા ગામે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે અને સમગ્ર મામલે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત પણ લીધી છે અને સમગ્ર મામલે હવે આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. કારણ કે હજી પણ ત્રણ લોકોની સ્થિતિ છે તે નાજુક જાણવામાં આવી રહી છે. ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે તે જણાઈ રહી છે અને તેને જ કારણે આ ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી બે લોકોના મોત થયું હોવાનું સામે આવી ચૂક્યું છે. એફએસએલનો રિપોર્ટ પણ અત્યાર સુધી સામે આવ્યો છે અને જેમાં લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ છે તે મળી રહ્યો છે. તો પછી આ મોત છે તે શા કારણે થયા તે દિશામાં પણ હાલ સમગ્ર તપાસ છે તે ચાલી રહી છે. પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. ગામની મુલાકાત પણ લેવામાં આવી અને તેને જ લઈને 108 સેવાને પણ આ લીહોડા ગામ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ પણ સમગ્ર મામલે ગામની મુલાકાત લીધી. ગાંધીનગરના લીહોડા ગામની આ સમગ્ર ઘટના છે. શંકાસ્પદ ઝેરી પીણું પીવાને કારણે બે લોકોના મોત થયા છે. આ શંકાસ્પદ ઝેરી પીણું પીવાને કારણે ત્રણ લોકોની સ્થિતિ ગંભીર જાણવામાં આવી રહી છે અને આ લોકોને અત્યારે હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની ત્યાં વધુ સારવાર છે તે ચાલી રહી છે. એફએસએલ રિપોર્ટ સામે આવ્યો. ઝેરી પીણામાં મિથેલોન ન હોવાનો પણ ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડ ન હોવાનો પણ પ્રાથમિક અહેવાલ છે તે મળી રહ્યો છે.